हेलो एवरीवन, वेलकम टू स्टार एजुकेशन यूट्यूब चैनल। स्टार एजुकेशन यूट्यूब चैनल में आप सबनों खूब खूब स्वागत है। आज जो वीडियो है यहाँ अपने चर्चा करवाना चाहिए 27 ऑक्टोबर ना तमाम महत्वना करंट अफेर। सौथी पहला तो एक ऑफर है एना विषे चर्चा कर लीए। दिवाळी आवी रही है तो दिवाळी माटे एक स्पेशल ऑफर आपना माटे लाव्या छीए। पीडीएफ सब्सक्रिप्शन जे छे आपणुं स्टार एजुकेशन नुं करंट अफेर माटे, एमां आ दिवाळीना ऑफरना समयगाळा दरमियान जो तमे स्टार एजुकेशननुं पीडीएफ सब्सक्रिप्शन लेशो तो तमने डायरेक्टली 50% डिस्काउंट मळी जशे। बराबर, पीडीएफ सब्सक्रिप्शननी प्राइस 350 रुपया छे एक वर्ष माटे। बराबर, पण आ ऑफरना समयगाळा दरमियान लेशो तो तमने पड़शे 175 रुपयामां। तो जे लोकोने पण आ ऑफरनो लाभ लेवो छे अचूकपणे लई ले। 4 નવેમ્બર સુધી આ ઓફર છે વેલિડ છે, 5મી નવેમ્બરથી છે નવી પ્રાઇસ ડિક્લેર થશે આપણી પીડીએફ સબસ્ક્રિપ્શનની, જેમાં 20-30% વધારો થશે પ્રાઇસની અંદર। તો જેમને પણ અત્યારે આ ઓફરના સમયગાળા દરમિયાન લેવું છે તો એ લોકો જરૂરથી સ્ટાર એજ્યુકેશનનું પીડીએફ સબસ્ક્રિપ્શન લઈ શકે છે। બરાબર, આ 50% ડિસ્કાઉન્ટ તો મળશે આ દિવાળીની ઓફર દરમિયાન, સાથે સાથે બીજી પણ એક એક્સ્ટ્રા ઓફર આની અંદર એડ કરવામાં આવી છે। અંતિમ 6 મહિનાની મંથલી ઇમેગેઝિન છે એ પણ તમે જો આ ઓફરના સમયગાળા દરમિયાન લેશો તો તમને ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવામાં આવશે। બરાબર, નોર્મલી કેવું હોય કે તમે જે તારીખથી પીડીએફ સબસ્ક્રિપ્શન લો એ તારીખ પછીની તમારા ઈમેલ આઈડીમાં પીડીએફ આવવાનું શરૂ થાય, પણ અત્યારે સ્કીમ એવી છે કે તમે જો આ ઓફરના સમયગાળા દરમિયાન આપણું સ્ટાર એજ્યુકેશનનું પીડીએફ સબસ્ક્રિપ્શન લેશો તો તમને જે મંથલી ઇમેગેઝિન છે જેની પ્રાઇસ છે પર ઇમેગેઝિન 30 રૂપિયા છે, એવી 6 મહિનાની ઇમેગેઝિન છે છેલ્લા 6 મહિનાની એ ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે। તો અચૂકપણે આવી ઓફર હવે આપણી ચેનલમાં બીજી વાર નહીં આવે। જેમને પણ લાભ લેવો છે લઈ લે। 5 નવેમ્બરથી નવી પ્રાઇસ ડિક્લેર થશે આપણી, તો ત્યાં સુધીમાં જે લોકોને પણ આ ઓફરનો લાભ લેવો છે લઈ શકે છે। અને બાકી પીડીએફ સબસ્ક્રિપ્શન પીડીએફ સબસ્ક્રિપ્શન છે એમાં જોડાવા માટેની લિંક આપણે ટેલિગ્રામ ચેનલની અંદર પણ મૂકેલી છે। આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામમાં જઈ માત્ર સ્ટાર એજ્યુકેશન સર્ચ કરશો તો પણ તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે। અને બાકી ડાયરેક્ટલી વેબસાઇટ વિઝિટ કરી શકો છો, સ્ટાર એજ્યુકેશન બાય હાર્દિક છાડબા .com। ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમને લિંક મળી જશે પીડીએફ સબસ્ક્રિપ્શનની અને આપણી વેબસાઇટની, તો ત્યાંથી પણ તમે એક્સેસ કરી શકો છો। બરાબર, તો ચાલુ કરશું હવે આજનો વિડીયો 27મી ઓક્ટોબરના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ 2022ની આઈપીએલમાં કુલ કેટલી નવી ટીમ ઉમેરવામાં આવી છે? 2022માં આઈપીએલનું 15મું સંસ્કરણ હશે, હાલમાં કેટલામું સંસ્કરણ હતું? તો કે 14મું આઈપીએલની 14મું સંસ્કરણ હતું। હાફ મેચ આપણા ભારતમાં રમાઈ હતી, બરાબર, અને બીજી હાફ છે એ યુએઈમાં રમાઈ હતી। બરાબર, આમાં વિજેતા કોણ બન્યું? ચેન્નાઈ સુપર કિંગ, ચેન્નાઈ સુપર કિંગ છે વિજેતા બન્યું। કોને હરાવેલું? કોલકાતા નાઇટ રાઇડરને, ફાઇનલમાં હરાવેલું કોલકાતા નાઇટ રાઇડર। ઓકે, તો આટલી માહિતી આ આઈપીએલ 14 વિશે યાદ રાખજો, રિવિઝન કરાવી દઉં છું। હવે 2022માં આઈપીએલનું 15મું સંસ્કરણ થવાનું છે। બરાબર, નોર્મલી આઈપીએલમાં 8 ટીમ હોય છે, બરાબર, પણ 2 નવી ટીમ ઉમેરવામાં આવી છે, તો આન્સર આવશે ઓપ્શન બી, એક અમદાવાદની છે અને એક લખનૌની છે। તો હાલમાં જ આઈપીએલ છે એમાં 2 નવી ટીમ ઉમેરવામાં આવી છે, અમદાવાદ અને લખનૌની ટીમનો સમાવેશ કરવામાં આવેલો છે। હવે આ અમદાવાદની ટીમ કોણે લીધી? આ જ્યારે પણ કોઈ આઈપીએલની અંદર ટીમ એડ થાય એટલે એની બોલી લગાવવામાં આવે, બરાબર, અને એ બોલી ઉપરથી જેની બોલી સૌથી વધારે હોય એ એ ટીમનો ઓનર બને। તો અમદાવાદની ટીમ માટેનો ઓનર કોણ બન્યું છે? અમદાવાદની ટીમની બિડ કોણે જીતી છે? તો કે સીવીસી કેપિટલે, સીવીસી કેપિટલે 5625 કરોડ એટલે કે 5625 કરોડની અંદર છે આ બિડ જીતી લીધી છે, આટલી બોલી લગાવેલી સીવીસી કેપિટલે, અને અમદાવાદની ટીમ હવે એના હાથમાં છે। બરાબર, ત્યારબાદ લખનૌની જે ટીમ છે એની બિડ કોણે જીતી? તો કે આરપીએસજી ગ્રુપે, આરપીએસજી ગ્રુપ જેનું પૂરું નામ થાય આરપી સંજીવ ગોનકા ગોનેકા ગોયનકા ગ્રુપ, તો એમણે
7090 કરોડની બોલી લગાવેલી હતી અને લખનૌની ટીમ એમને મળી. તો બંને ટીમ અહીંયા કોને મળી એ પણ યાદ રાખશું. જે અમદાવાદની ટીમ છે એ સીવીસી કેપિટલને મળેલી છે અને લખનૌની ટીમ છે મળેલી છે આરપી સંજીવ ગોયન્કા ગ્રુપને, બરાબર. અને આ વખતે આઈપીએલની અંદર કુલ 10 ટીમ ભાગ લેશે અને 15મું સંસ્કરણ છે આઈપીએલનું 2022ના રોજ. હાલમાં જ વિશ્વના સૌથી મોટા બેટનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? વિશ્વનું સૌથી મોટું બેટ એનું ઉદઘાટન કરવામાં આવેલું છે આપણા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન દ્વારા. ઓપ્શન સી આપણો આન્સર બનશે. મોહમ્મદ અઝરુદ્દીન છે એ લોકસભાના સભ્યો પણ બનેલા હતા, લોકસભાના સભ્યો પણ હતા, તો એમના વિશે એ પણ યાદ રાખશું. ઓકે, એક આઈપીએલમાંથી એક પ્રશ્ન પૂછવાનું મન થઈ ગયું મને, આનો આન્સર તમારે મને આપવાનો છે કોમેન્ટની અંદર. આઈપીએલમાં પર્પલ કેપનો એવોર્ડ કોને મળેલો છે અને ઓરેન્જ કેપનો એવોર્ડ કોને મળેલો છે, બરાબર? તો આ બે તમારે મને આન્સર આપવાના છે કોમેન્ટમાં, બરાબર. તો ચાલો હવે વાત કરીએ વિશ્વના સૌથી મોટા બેટના ઉદઘાટન વિશે. તો આ વિશ્વનું સૌથી મોટું બેટ છે, અહીં તમે જોઈ શકો છો ઇમેજની અંદર, અને આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન દ્વારા. મોહમ્મદ અઝરુદ્દીન છે એ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ છે. કેટલામાં? 27મા અધ્યક્ષ છે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના. તો એમના વિશે એ પણ માહિતી યાદ રાખવાની, બરાબર. એમના ઉપર મેચ ફિક્સિંગનો પણ આરોપ લાગેલો. કોની વાત કરું છું? મોહમ્મદ અઝરુદ્દીનની. ઓકે, બાકી હવે બેટની વાત કરીએ તો બેટને છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળી ગયું છે. તો આ બેટને એમાં સ્થાન મળેલું છે. આ બેટની ડિઝાઇન કોણે તૈયાર કરેલી? જ્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોઈ વસ્તુ નોંધાય એટલે કોણે બનાવેલી એ પણ યાદ રાખવું પડે. તો પેરનોડ રિચાર્ડ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ બેટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. લંબાઈ 56.10 ફૂટ છે અને વજન છે એનું 9 ટન જેટલું. તો આટલી માહિતી આમાંથી યાદ રાખવાની છે બેટ વિશે, બરાબર. તો ક્વેશ્ચન અગત્યનો છે, મારી દ્રષ્ટિએ આમાંથી ક્વેશ્ચન પરીક્ષામાં આવી શકે. હાલમાં જ IFAF ટેકનોલોજી આધારિત સૌ પ્રથમ બન્ની જાતિની ભેંસ છે એનો ઉછેર કયા જિલ્લામાં કરવામાં આવેલો? બન્ની જાતિની ભેંસ છે, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ કયા જિલ્લાની ભેંસ છે એવું કે, અથવા તો કયા જિલ્લામાં સૌથી વધારે જોવા મળે, અથવા તો કયા જિલ્લાની સૌથી પ્રખ્યાત ભેંસ છે એવું કે બન્ની જાતિની ભેંસ, તો એમાં આન્સર આવશે કચ્છ, બરાબર. પણ તમને શું પૂછેલું છે અહીંયા, ઉછેર કયા જિલ્લામાં કરવામાં આવેલો IVF ટેકનોલોજીથી? તો કચ્છમાંથી IVF ટેકનોલોજીથી આનો ઉછેર કરવામાં આવેલો ગીર સોમનાથમાં. ગીર સોમનાથમાં એક ખેડૂતના ઘરમાં આ IVF ટેકનોલોજીથી આ જાતિની બન્ની જાતિની જે ભેંસ છે એના વાછડાએ જન્મ લીધો છે. તો ઓપ્શન એ આપણો આન્સર બનશે. તો અહીં તમે જોઈ શકો છો આ વાછડું છે એણે જન્મ લઈ લીધો છે IVF ટેકનોલોજીથી. સક્સેસફુલી અહીંયા વાછડું જન્મી ચૂક્યું છે. બન્ની જાતિની ભેંસનું વાછડું છે આ, અને હાલમાં જ ગીર સોમનાથ જિલ્લાના એક ખેડૂતના ઘરે આ વાછડું જન્મેલું છે, બરાબર. હવે શા માટે આવું કરેલું? તો જે કચ્છ જિલ્લાની અંદર જે આ બન્ની જાતિની જે ભેંસ છે એ શુષ્ક વાતાવરણમાં પણ વધુ દૂધ આપવા માટે જાણીતી છે. આ દૂધનું ઉત્પાદન વધારવા માટે છે આ પ્રકારે ગીર સોમનાથની અંદર ટેસ્ટ ટ્યુબ પદ્ધતિથી આ વાછડાને ગીર સોમનાથની અંદર જન્મ આપવામાં આવેલો. હવે એનો ઉછેર કરવામાં આવશે, બરાબર. અને આવી રીતે ત્યાં ગીર સોમનાથમાં પણ કચ્છની જે આ બન્ની પ્રજાતિની જે ભેંસ છે, બરાબર, એનું ઉછેર અથવા તો એની સંખ્યા છે આ ભેંસોની વધારવામાં આવશે. ઓકે, તો આ પ્રક્રિયાથી દૂધ ઉત્પાદન પણ વધશે અને આનુવાંશિક રીતે આ શ્રેષ્ઠ ભેંસોની સંખ્યા પણ વધારવામાં આવશે, બરાબર. ચાલો એ પછી છે US ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ કોણે જીતેલું છે? હવે મેં અત્યાર સુધીમાં લગભગ ક્વિક ન્યૂઝની અંદર ઘણા બધા ગ્રાન્ડ પ્રિક્સના ટાઇટલ કવર કરેલા છે. તમને એમ થશે કે હું કેટલા ગ્રાન્ડ પ્રિક્સના ટાઇટલ યાદ રાખું, ક્યાં ક્યાં ગોતવા જાઉં? તો તમારે કાંઈ નથી કરવાનું, મેં તમારા માટે બધું શોર્ટલિસ્ટ કરીને રાખ્યું છે. જેટલા પણ ગ્રાન્ડ પ્રિક્સના ટાઇટલ અત્યાર સુધીમાં ડિક્લેર થયા છે અથવા તો જેટલી ગ્રાન્ડ પ્રિક્સ અત્યાર સુધીમાં યોજાઈ ગઈ છે, ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સની વાત કરું છું, ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ,
ઓકે તો એવા બધા જ ટાઇટલ છે મેં તમારી માટે શોર્ટ લિસ્ટ કરીને રાખ્યા છે તો આજના વિડીયોમાં તમને રિવિઝન થઈ જશે અત્યાર સુધીમાં જેટલા પણ ટાઇટલ આવેલા છે એ બધાનું આપણે રિવિઝન કરશું તો અત્યારે વાત છે યુએસ ગ્રાન્ડ પ્રિક્સની આ યુએસ ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ જીતેલું છે મેક્સ વેસ્ટરપને રેડબુલના ડ્રાઈવર છે બરાબર રેડબુલ તરફથી ગાડી ચલાવે છે ઓપ્શન બી આપણો આન્સર થશે તો યુએસ ગ્રાન્ડ પ્રિક્સ 2021 આ ટાઇટલ જીતેલું છે મેક્સ વેસ્ટરપને તો એમને યાદ રાખશું મેક્સ વેસ્ટરપને રેડબુલના ડ્રાઈવર છે નેધરલેન્ડના છે એમનું દેશ પૂછે કન્ટ્રી પૂછે તો નેધરલેન્ડ બરાબર તો હવે આવા કેટલાક ગ્રાન્ડ પ્રિક્સ છે બરાબર એના ટાઇટલ વિશે ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલાં બહરીન ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પ્રિક્સ એનું ટાઇટલ જીતેલું છે લુઈસ હેમિલ્ટને બહરીન ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પ્રિક્સ આ ટાઇટલ લુઈસ હેમિલ્ટને જીતેલું છે મર્સિડીઝ કંપનીના ડ્રાઈવર છે અથવા તો એમ કહી શકાય કે મર્સિડીઝ કંપની તરફથી તેઓ ગાડી ચલાવે છે બરાબર ગ્રેટ બ્રિટન અને એમનું દેશ પૂછે તો ગ્રેટ બ્રિટન એના પછી એમાલિયા રોમાગ્રા ફોર્મ્યુલા વન ગ્રાન્ડ પ્રિક્સ આ ટાઇટલ મેક્સ વેસ્ટરપને જીતેલું છે રેડબુલના ડ્રાઈવર છે વારાઘડીએ નહીં બોલું એક જ વાર બોલીશ નેધરલેન્ડ દેશના છે પોર્ટુગીઝ ગ્રાન્ડ પ્રિક્સ એનું ટાઇટલ જીતેલું લુઈસ હેમિલ્ટને સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સનું પણ લુઈસ હેમિલ્ટને જીતેલું છે જો લુઈસ હેમિલ્ટને બહરીનનું જીતેલું પોર્ટુગીઝનું જીતેલું સ્પેનનું સ્પેનિશનું જીતેલું છે ઓકે અને મેક્સ વેસ્ટરપને છે એમાલિયા રોમાંગા ગ્રાન્ડ પ્રિક્સ અને મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ છે એનું ટાઇટલ પણ મેક્સ વેસ્ટરપને જીતેલું આ યુએસ ગ્રાન્ડ પ્રિક્સ પણ એમણે જીતેલું તો ત્રણ મેક્સ વેસ્ટરપનના થઈ ગયા ત્રણ લુઈસ હેમિલ્ટનના થઈ ગયા ચાલો એ પછીના પણ ચર્ચા કરીએ લગભગ 12-15 જેટલા ટાઇટલ છે જે તમારે યાદ રાખવાના છે ઓકે એ પછી આવે છે અઝરબાઇજાન ગ્રાન્ડ પ્રિક્સ આ ટાઇટલ જીતેલું સર્જિયો પેરેઝે આ નામ તમને નવું લાગશે સર્જિયો પેરેઝ એ પણ આપણે ચર્ચા કરી ગયા છીએ ઓલરેડી અઝરબાઇજાન ગ્રાન્ડ પ્રિક્સ વિશે સર્જિયો પેરેઝે જીતેલી હતી એ પણ રેડબુલના ડ્રાઈવર છે પણ કયા દેશના છે મેક્સિકોના છે બરાબર મેક્સ વેસ્ટરપન ક્યાંના હતા નેધરલેન્ડના હતા આ મેક્સિકોના છે બંને રેડબુલના જ છે ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ મેક્સ વેસ્ટરપને જીતેલું છે સ્ટાયરિન ગ્રાન્ડ પ્રિક્સ પણ મેક્સ વેસ્ટરપને જીતેલું છે ઓસ્ટ્રિયન ગ્રાન્ડ પ્રિક્સ પણ મેક્સ વેસ્ટરપને જીતેલું છે તો મોટા ભાગની જે ગ્રાન્ડ પ્રિક્સ છે સૌથી વધુ ગ્રાન્ડ પ્રિક્સ જીતેલી હોય કોઈ ખેલાડીએ તો એમાં નામ આવે છે મેક્સ વેસ્ટરપનનું અત્યાર સુધીમાં સૌથી વધુ ગ્રાન્ડ પ્રિક્સ કોઈએ જીતેલી હોય તો લગભગ 8 જેટલી ગ્રાન્ડ પ્રિક્સ જીતી ગયા છે મેક્સ વેસ્ટરપન બરાબર ચાલો એ પછી બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ છે એનું ટાઇટલ જીતેલું હતું લુઈસ હેમિલ્ટને હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ જીતેલું હતું એસ્ટેબન ઓકોને અલ્પાઇન રેનો ફ્રાન્સના ડ્રાઈવર છે અલ્પાઇન રેનો કંપની તરફથી તેઓ ગાડી ચલાવે છે અને તેઓ ફ્રાન્સના છે એના પછી આવે છે બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ એ ટાઇટલ જીતેલું છે મેક્સ વેસ્ટરપને ડચ ગ્રાન્ડ પ્રિક્સનું પણ એમણે જીતેલું છે મેક્સ વેસ્ટરપને તો મેક્સ વેસ્ટરપનના ઘણા બધા છે આ સ્લાઇડની અંદર પણ 5 ટાઇટલ આપણે જોયા અગાઉના અંદર 3 જોયેલા હતા કુલ 8 ટાઇટલ મેક્સ વેસ્ટરપને જીતેલા છે અને સૌથી વધુ પણ એમણે જ મેળવેલા છે ઓકે એના પછી આવે છે ઇટાલિયન ગ્રાન્ડ પ્રિક્સ એ જીતેલી હતી ડેનિયલ રિકિયાર્ડો આ પણ ક્વેશ્ચન આપણે કવર કરેલો હતો રશિયન ગ્રાન્ડ પ્રિક્સ લુઈસ હેમિલ્ટને જીતેલી છે અને તર્કીસ ગ્રાન્ડ પ્રિક્સ છે એ વોલ્ટેરી બોટાસે જીતેલી છે ફિનલેન્ડના છે એ પણ મર્સિડીઝ તરફથી ગાડી ચલાવે છે તો આટલા ટાઇટલ આમાંથી યાદ રાખવાના છે આ સ્લાઇડ બહુ મહત્વની છે જ્યારે તમારે પરીક્ષાના સમયે એક ક્વિક રિવિઝન કરવું હશે ત્યારે પણ આ તમને ઉપયોગી બનશે તો સ્ક્રીનશોટ લેવાની છૂટ છે લઈ શકો છો તાજેતરમાં નીચેનામાંથી કયા દેશો દ્વારા આયરિશ ઇનિશિયેટિવની શરૂઆત કરવા અંગેની યોજના બનાવવામાં આવી રહી છે COP26ની સાથે છે એક 3 દેશો છે જે આયરિશ ઇનિશિયેટિવની શરૂઆત કરવા અંગેની યોજના બનાવવા જઈ રહ્યા છે શું છે એ પછી ચર્ચા કરશું પણ આ 3 દેશોના નામ કહેવાના છે આપણે તો આ 3 દેશોની અંદર છે ભારત ઓસ્ટ્રેલિયા અને યુકેનો સમાવેશ થાય છે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે તો હાલમાં જ ભારત ઓસ્ટ્રેલિયા અને યુકે એમણે સ્મોલ આઇસલેન્ડ ડેવલપિંગ સ્ટેટ સીટ્સ જેને કહેવાય તો એની સાથે મળી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે કે COP26 એની બાજુમાં એક નવી પહેલ શરૂ કરી છે જેનું નામ છે આઈરિસ
तो आयरिस नामनी एक नवी पहल शुरू करवा अंगेनी योजना बनावामां आवी रही छे त्रण देशों द्वारा भारत ऑस्ट्रेलिया अने यूके। हवे आजे आयरिस छे बराबर एनुं पूरुं नाम शुं थाय एक मनमां प्रश्न एवो थाय तो आयरिस नुं पूरुं नाम थाय छे इन्फ्रास्ट्रक्चर फॉर रेजिलियंट आइसलैंड स्टेट। इन्फ्रास्ट्रक्चर फॉर रेजिलियंट आइसलैंड स्टेट तो एनुं पूरुं नाम छे। अने आयरिस प्लेटफॉर्मनो उद्देश्य एवी इन्फ्रास्ट्रक्चर बनावानो छे के जे आपत्तिओ सामे आपत्तिओनो सामनो करी शके अने टापुओ देशमां आर्थिक नुकसान घटाड़ी शके। टापुओनी अंदर छे टापू देशो छे એમાં આર્થિક નુકસાન ઘટે અને આપત્તિઓનો સામનો કરી શકે ટાપુ દેશો બરાબર એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે બરાબર આઈરિસ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ એવો છે। અને બાકી અહીંયા કોપ 26ની પણ વાત આવી તો કોપ 26નું આયોજન ક્યાં થવાનું છે હજી બાકી છે 31 ઓક્ટોબરથી ચાલુ થશે કોપ 26નું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં થશે બરાબર સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં સ્કોટલેન્ડ ઓપ્શનમાં ન હોય તો ત્યાં યુકે લખી શકાય। ચાલો એના પછી આવે છે ક્વિક ન્યૂઝ। ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ ઉત્તર પ્રદેશની સરકારે ફરીદાબાદ જંકશન છે એનું નામ બદલી નવું નામ શું રાખ્યું છે તો ઉત્તર પ્રદેશની સરકાર છે એણે ફરીદાબાદ જંકશન છે એનું નામ બદલી નાખેલું નવું નામ રાખેલું અયોધ્યા કાંત રેલવે સ્ટેશન। બાકી અગાઉ યાદ હોય તો મુગલસરાય રેલવે સ્ટેશનનું પણ નામ બદલીને પંડિત દીનદયાલ રેલવે સ્ટેશન કરેલું હતું ઉત્તર પ્રદેશની સરકારે જ કરેલું હતું। બાકી અલ્હાબાદનું પ્રયાગરાજ પણ કરેલું એ પણ યાદ રાખવાનું ઉત્તર પ્રદેશની સરકારે। હાલમાં જ નિશસ્ત્રીકરણ સપ્તાહ એની ઉજવણી ક્યારે કરવામાં આવી નિશસ્ત્રીકરણ સપ્તાહ 24 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન ઉજવાયો। હાલમાં જ બેડમિન્ટનની રમત ડેનમાર્ક ઓપન પુરુષ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું બેડમિન્ટનની રમત છે ડેનમાર્ક ઓપન ઓકે અને એનું ટાઇટલ જીતેલું છે વિક્ટર એક્સેલસને। વિક્ટર એક્સેલસન છે એ ડેનમાર્કના ખેલાડી છે કયા દેશના છે એવું પૂછે તો ડેનમાર્ક। અને આમાં વુમન સિંગલનું ટાઇટલ કોણે જીતેલું છે આ જ સ્પર્ધામાં વુમન સિંગલનું ટાઇટલ જીતેલું છે અકાને યામાગુચીએ જાપાનની ખેલાડી છે અકાને યામાગુચી। એ પછીનો પ્રશ્ન આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળેથી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનું લોન્ચિંગ કરેલું છે તો એમની બેઠક લોકસભાની ઉત્તર પ્રદેશની વારાણસી ખાતેથી ત્યાંથી એમણે આનું આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનું લોન્ચિંગ કરેલું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલું। હાલમાં જ 2022માં જોસેફ એ કુશમેન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવેલું છે જોસેફ એ કુશમેન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે ડોક્ટર રાજીવ નિગમને સીએસઆઈઆરના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક છે તો એમને સન્માનિત કરવામાં આવેલું છે। હિટલર એન્ડ ઇન્ડિયા નામનું પુસ્તક હાલમાં જ કોના દ્વારા લખવામાં આવ્યું છે તો વૈભવ પુરંદર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે હિટલર એન્ડ ઇન્ડિયા। તાજેતરમાં અમેરિકામાં વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી તરીકે કોની નિયુક્તિ થઈ છે તો અમેરિકામાં વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી બન્યા છે નીરા ટંડન તો આન્સર આવશે નીરા ટંડન। રાષ્ટ્રપતિ ત્યાંના કોણ છે જો બાઇડન છે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ છે તો બધું યાદ રાખવાનું। હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દેશ માટે એક વિશેષ ટ્રસ્ટ ફંડ માટેની જોગવાઈ કરવામાં આવી છે વિશેષ ટ્રસ્ટ ફંડ માટેની જોગવાઈ કરવામાં આવી છે અફઘાનિસ્તાન માટે અને આ જોગવાઈ કરેલી છે સંયુક્ત રાષ્ટ્રે તો એ પણ યાદ રાખશું। બાકી વિડીયો આજનો અહીંયા સમાપ્ત કરશું મળશું આવતીકાલે 28 ઓક્ટોબરના વિડીયોમાં। જેટલા પણ વિડીયો બાકી હતા વચ્ચે મારી તબિયત સારી ના હોવાના કારણે જે વિડીયો છે એનું શેડ્યુલ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું પણ મારી કોશિશ એવી રહેશે હવે આવનારા વિડીયો જે છે એ આપને સમયસર મળી શકે બરાબર। તો મારા ખ્યાલથી આજનો વિડીયો પણ તમને સારો લાગેલો હશે મારો વોઇસ પણ થોડોક સારો લાગેલો હશે પહેલાં કરતાં ઓકે। તો મળશું આવતીકાલે 28 ઓક્ટોબરના વિડીયોમાં અને જેટલા પણ વિડીયો બાકી રહેલા હતા એ બધા જ અત્યારે કવર થઈ ચૂકેલા છે। ગઈકાલે 2 વિડીયો આવેલા હતા એક હતો 22 ઓક્ટોબરનો વિડીયો અને એક છેલ્લે 25 ઓક્ટોબરમાં પણ એક ગેપ પડી ગયો એક દિવસનો તો આ બંને વિડીયો પણ આવી ગયા છે। તો હવે આપણા ઓક્ટોબર મહિનાના એક પણ વિડીયો પેન્ડિંગ નથી બધા વિડીયો આવી ગયા છે ઓકે। તો બસ રજા લેશું હવે મળશું આવતીકાલે ત્યાં સુધી આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન।